हेलो नमस्कार विद्यार्थी मित्रों, मैथ्सना वीडियो लेक्चर में बधानु वेलकम छे। मित्रों आगला वीडियो लेक्चर थी आपणे सातत्यनी वातो चलावता जाई छी। उदाहरण पछी आपणे स्वाध्याय 5.1 नी अंदर 1 थी 4 दाखलानु काम पूरू कर्युं हतुं, बधाए व्यवस्थित प्रेक्टिस पण करी लीधी हशे। मित्रों प्रेक्टिस खूब ज जरूरी छे। घणी वखत छे ए केटलीक बाबतो एवी होय छे के एने तमे एक बे वखत प्रेक्टिसमां लियो त्यारे समजाय। घणी वखत तमे पण अनुभव्युं हशे मित्रों के एक वस्तु छे ई आपणे एक वखत समजा छे करी छे, पण कदाच आपणुं ध्यान पूरतुं एमां न होवाने लीधे क्यारेक एवुं बनी शके के ई वस्तु आपणने प्रोपर मगजमां न बेठी होय। तो बीजी वखत जुओ, अथवा तो तमे तमारी जाते, मेइन वस्तु छे सेल्फ, तमारी सेल्फ वर्क छे ने मित्रों मेइन वस्तु छे। ओके, समझी लीधुं, समझाई गयुं छे, पछी ई वर्क अने एना जेवुं वर्क तमने आवडे तो तमे समझा कहेवाय। एटला माटे मित्रों छे ई सेल्फ प्रेक्टिस छे ई खूब ज अगत्यनी छे। एटले ज्यारे तमे एक वस्तु छे ई कदाच थोड़ी अधकचरी रही गई होय तो एने कम्प्लीट करवा माटे फरी पाछी गणो। मित्रों प्रेक्टिस छे ई परफेक्शन तरफ लई जशे मित्रों, बाकी काई नहीं लई शके तमने। चालो तो आगळ जे आपणे दाखला ગણ્યા હતા એવા જ દાખલાઓમાં આપણે આગળ વધવાનું છે। પાંચમો દાખલાની રકમ શું કહે છે કે f ઓફ x બરાબર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ત્યારે x અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે 5। આવું એક આપણને વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે। તો આ વિધેય x બરાબર 0 આગળ સતત છે, ક્વેશ્ચન પૂછ્યો છે। x બરાબર 1 આગળ સતત છે ક્વેશ્ચન, x બરાબર 2 આગળ તે સતત છે। ઓકે, મતલબ 3 0 1 અને 2 ત્રણ ભિન્ન બિંદુઓ આગળ વારાફરતી આપણે એના સાતત્ય ચકાસવાના છે, એ સતત છે કે નથી એ આપણે ચેક કરવાનું છે મિત્રો। તો જો સાતત્ય એકદમ સેલી વસ્તુ છે, આમ રકમ આપી હોય ને તો હું કહી દઉં કે આ ક્યાં સતત છે। ઓકે, તમે પણ રકમ જોઈને કહી શકો, પણ લખાણ કરવાનું હોય એમાં આપણે પ્રોપર વ્યાખ્યાની મેથડથી જવું પડે કે વિધેયનું લક્ષ મેળવો અને વિધેયનું ઈ બિંદુ આગળનું મૂલ્ય મેળવો, એ બે સમાન આવે છે કે નથી આવતા એ ચેક કરો। જો સમાન આવે તો સતત, નથી આવતા તો સતત નથી। આ ચકાસીને તમારે લખીને કંઈક દેવું પડે ને આપણે મિત્રો। તો અહીંયા તમે જોશો તો હું તમને કહી શકું કે 0 આગળ આ સતત છે કે નહીં। હવે પહેલાં એ જોઈ લેવાનું, વિધેય તો 1 આગળ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે અને આપણે 0 આગળ, જે બિંદુ આગળ 1, અહીંયા 1 આગળ વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, પણ તમારે 1 આગળ નથી ચકાસવું, પહેલાં 0 આગળની વાત કરવી છે। તો 0 છે એ ક્યાં વિધેયની અંદર આવે, x લેસ ધેન 1 માં આવે કે x ગ્રેટર ધેન 1 માં આવે? તો કે x લેસ ધેન 1 માં, 1 થી નાની કિંમતો હોય એની અંદર 0 આવ્યો કહેવાય। એનો મતલબ કે તમારા માટે 0 આગળ ચકાસો ત્યારે તમારું વિધેય f ઓફ x બરાબર x થશે મિત્રો। ઓકે, તો આની અંદર તમે ટેન્સ ટુ 0 મૂકી દો અને વિધેયમાં પણ 0 મૂકો તો બે સરખા જ મળે, એનો મતલબ કે એ સતત જ છે। પછી તમારે 1 આગળ, 1 આગળ ચકાસવું હોય ત્યારે આ લેસ ધેન ને ગ્રેટર ધેનમાં, આ લેસ ધેન અને આ ગ્રેટર ધેનમાં વિધેય વ્યાખ્યાયિત છે, ત્યારે તમારે વિધેય 1 આગળ અસમતામાં વ્યાખ્યાયિત છે અને 1 આગળ જ તમે ચકાસો છો, ત્યારે તમારે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ લેવાના હોય છે। અસમતામાં વ્યાખ્યાયિત છે એનો મતલબ એવો નથી લેવાનો કે દર વખતે આપણે લેવાના ડાબી બાજુ અને જમણી, જે બિંદુ આગળ વિધેય વ્યાખ્યાયિત હોય અને એ જ બિંદુ આગળ ચકાસવાનું હોય ત્યારે જ ડાબી બાજુના જમણી બાજુના લક્ષ લેવાના હોય છે। 0 આગળ ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષ ન લેવાના હોય મિત્રો, 1 આગળ લેવા પડશે અને એ તમે આમ મૂકો, આની અંદર 1 મૂકી દો એટલે 1 થાય અને આમાં તો 1 મૂકવાની જરૂર નથી, કારણ કે 5 આ 1 અને આ 5 એનો મતલબ બે સરખા થશે નહીં। આ ડાબી બાજુનું લક્ષ થશે, આ ગ્રેટર દેન છે એટલે જમણી બાજુનું લક્ષ થશે, એટલે આ 1 અને આ 5 સરખા નહીં થાય એટલે 1 આગળ સતત નથી, મને ખબર પડી ગઈ સીધી। પછી એ જ રીતે 2 આગળ, હવે 2 આગળ ચકાસવા માટે તો કે 1 થી નાની કિંમતોમાં 2 ન આવે, 1 થી મોટી કિંમતોમાં 2 આવે, એટલે x બરાબર 2 માટે ચેક કરીશ ત્યારે વિધેય મારું f ઓફ x બરાબર 5 બનશે અને 5 છે એ અચળ વિધેય છે, તો અચળ વિધેય તો આખા r ઉપર સતત છે, એનો મતલબ 2 આગળ પણ સતત થશે। હવે આના સિવાયના કોઈ પણ આંકડા કીધા હોય ને તોય સીધી વાત કરી શકીએ મિત્રો આપણે કે 1 અથવા 1 થી નાની કિંમતો માટે આ વિધેય સતત થશે કે નહીં થાય, તો કે 1 આગળ તો એ અસતત છે, એ આપણે મેં તમને હમણાં જ વાત કરી દીધી। 1 થી નાની દરેક કિંમત માટે શું વિધેય છે, તો કે f ઓફ x બરાબર x તદેવ વિધેય થાય છે 1 થી નાની દરેક કિંમત માટે। ઓકે, એનો મતલબ કે તદેવ વિધેય તો આખા R ઉપર સતત છે, તો 1 થી નાની દરેક કિંમત માટે એ સતત થવાનું છે, એટલે 1 થી નાની કોઈ પણ કિંમત આપશે તો આ વિધેય સતત થશે। પછી 1 થી મોટી કિંમત માટે, તો 1 થી મોટી કિંમત માટે f ઓફ x બરાબર 5, 5 છે એ અચળ સંખ્યા છે, તો અચળ વિધેય R ઉપર સતત છે, એનો મતલબ કે આ વિધેય 1 થી મોટી દરેક કિંમત માટે સતત છે।
ओके पण वन आगळ छे ए एना डाबी बाजुना जमणी बाजुना लक्ष समान नथी मळता एटले विधेयना लक्षनुं ज अस्तित्व नथी थतुं एटले विधेय छे ए सतत नथी रहेतुं वन आगळ ओके एटले तमे रकम जोईने ज मित्रो कही शको के क्यां सतत छे ने क्यां सतत नथी ओके पण थोड़ुं कॉम्प्लिकेटेड होय त्रिकोणमिति पदो आवता होय एवुं कोई विधेय होय तो हजी आपणे थोड़ी गणतरीनी जरूर पड़े बाकी आवा सिम्पल विधेयो आपणे जे तमने नोट याद राखो करायुं हतुं के क्या क्या विधेय आर उपर सतत छे ने एना माटे करायुं हतुं एवुं कोई पण विधेय आवे तमे आरामथी कही शको मित्रों ओके चलो तो आने आपणे हवे लखाण द्वारा करी दई साबित जे कई चेक करवानुं छे ई आपणे तो पहेला x बराबर 0 आगळ ચકાસીએ तो x बराबर 0 आगळ x बराबर 0 आगळ ચકાસું तो लिमिट x टेन्स टू 0 f ऑफ x बराबर लिमिट x टेन्स टू 0 x 0 કે માં આવે તો કે x લેસ ધેન 1 માં આવે એટલે વિધેય ઉપરનું લેવાનું f ઓફ x બરાબર x અને એમાં ટેન્સ ટુ 0 મૂકીશ એટલે 0 તથા f ઓફ x બરાબર x માં જ તમારે x બરાબર 0 લેતા એમાં જ 0 મૂકો એટલે f ઓફ 0 બરાબર 0 તો બે સમાન મેળા તેથી લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 તેથી f ઓફ x એ x બરાબર 0 આગળ સતત છે ઓકે મિત્રો તો આ રીતે તમારે 0 આગળ સતત છે એવું આપણે બતાવી દીધું છે વિધેયનું લક્ષ મેળવવું વિધેયનું એ જ બિંદુ આગળનું મૂલ્ય બે સરખા મેળા તો સતત છે ઓકે ચાલો હવે એ જ રીતે બાકીના બે બિંદુ આગળ x બરાબર 1 આગળ જોઈએ હવે x બરાબર 1 આગળ હવે x બરાબર 1 આગળમાં આપણે 1 આગળ લેસ ધેન ગ્રેટર ધેન માં વ્યાખ્યાયિત છે એટલે ડાબી બાજુ જમણી બાજુના લક્ષ લેવાના છે લિમિટ x ટેન્સ ટુ 1 નેગેટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 નેગેટિવ 1 નેગેટિવ એટલે x લેસ ધેન 1 x લેસ ધેન 1 પહેલું છે f ઓફ x બરાબર x આવશે એમાં x ની જગ્યાએ 1 મૂકશું એટલે આ લક્ષ 1 મળશે તથા લિમિટ x ટેન્સ ટુ 1 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 પોઝિટિવ x ટેન્સ ટુ 1 પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 1 x ગ્રેટર ધેન 1 માં છે f ઓફ x બરાબર 5 તો 5 નું લક્ષ 5 જ થશે તો આ 1 મેળા અને આ 5 મેળા સમાન મેળા નથી મિત્રો ઓકે તેથી આપણે અહીં કહેશું કે તેથી હવે અહીંયા f ઓફ 1 ની વેલ્યુ કંઈ મેળવવાની જરૂર જ નથી આ બે જ સરખા નથી મેળા પછી હવે લખો કે ન લખો કાંઈ ફેર નથી પડવાનો ઓકે કારણ કે વિધેયનું લક્ષ જ નથી અસ્તિત્વ ધરાવતું લિમિટ x ટેન્સ ટુ 1 નેગેટિવ f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 પોઝિટિવ f ઓફ x તેથી f ઓફ x એ x બરાબર 1 આગળ અસતત છે અથવા તો સતત નથી જે લખવું હોય તે લખી શકો ચાલો હવે પછીનું બિંદુ છે x બરાબર 2 તો x બરાબર 2 આગળ આપણે ચેક કરીએ તો લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 x ટેન્સ ટુ 2 એટલે કે x છે આ 2 આગળ છે તો 2 કેમાં આવશે તો કે x ગ્રેટર ધેન 1 1 થી મોટી કિંમત હોય એમાં 2 હોય એટલે f ઓફ x બરાબર 5 અહીંયા વિધેય થશે એટલે આ 5 ને 5 અચળ છે તો અચળનું લક્ષ અચળ 5 તથા f ઓફ x બરાબર 5 માં જ x બરાબર 2 લઈએ આપણે તો f ઓફ 2 બરાબર પણ 5 જ થાય તેથી લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2 તેથી f ઓફ x એ x બરાબર 2 આગળ સતત છે સમજાણું મિત્રો એટલે બધા સાતત્યના દાખલા એકદમ સહેલા છે તમારા મગજમાં જો એક વખત કોન્સેપ્ટ બેસી ગયો કે કરવાનું શું છે આપણે અને ઓલા યાદ રાખવાવાળું લખાયું તમને કે ક્યાં ક્યાં વિધેયો આર ઉપર સતત છે ને ક્યાં સતત છે એ વિધેયોનો કોન્સેપ્ટ મગજમાં રાખો એટલે બધા વિધેય તમારા માટે નોર્મલ થઈ ગયા ઓકે સિવાય કે ત્રિકોણમિતિ પદો અને કોઈ અલગ પદો છે એ કોમ્પ્લિકેટેડ પદો આવે તો વળી આપણે ચેક કરવા જવું પડે બાકી આવા સિમ્પલ પદોમાં તો એકદમ તો મોઢે કહી શકો ક્યાં સતત છે એ નોંધી લો મિત્રો ચાલો એના પછી જો f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય તો જે બિંદુઓએ f અસતત હોય એવા બિંદુ શોધો
छठो दाखलो छे मतलब छ थी बार सुधीना दाखला छे एनी अंदर आपणे असतत क्या बिंदु आगळ आपेलू विधेय छे ई बिंदुओ गोतवाना छे। तो आम तो आखा आर उपर ज वात थयेली छे, कोई निश्चित बिंदु आगळ तो छे नहीं, पण असतत छे ई हमेशा कोई निश्चित बिंदु आगळ थतुं होय छे, ए आखा आर उपर असतत छे के एवुं तो थतुं नथी होतुं। ओके, तो सामान्य रीते जे आपणने अत्यारे असमतामां विधेय व्याख्यायित करीने आप्युं छे, बे आगळ आप्युं छे, तो आ विधेय छे ई बे आगळ ज असतत थवाना चांस होय छे, सतत होय अथवा न पण होय चेक करवुं पड़े। बाकी तमे जोशो तो एफ ऑफ एक्स बराबर टू एक्स प्लस थ्री शुं छे, तो के बहुपदी विधेय छे, ने एफ ऑफ एक्स बराबर टू एक्स माइनस थ्री शुं छे, ई ए बहुपदी छे, मतलब एक्स थी नानी दरेक किंमत माटे बहुपदी विधेय छे एटले सतत ज थशे। एवी ज रीते बे थी मोटी दरेक किंमत माटे पण बहुपदी विधेय छे एटले सतत, कारण के बहुपदी विधेय छे आखा आर ऊपर सतत होय, तो पछी बे थी नानी बे थी मोटी किंमतो माटे तो सतत थशे ज मित्रो। પણ બે આગળ જે અસમતામાં લેસ ધેન અને ગ્રેટર ધેન માં આપ્યું છે, તો બે આગળ આપણે ચકાસવાનું રહેશે કે ન્યા સતત છે કે નહીં। એટલે બાકીના એક્સ લેસ ધેન ટુ માટે અને એક્સ ગ્રેટર ધેન ટુ માટે આપણે જે અગાઉ પરિણામો યાદ રાખવામાં જોઈ ગયા છીએ કે બહુપદી વિધેય આર ઉપર સતત હોય આપણે જાણીએ છીએ હવે સારી રીતે, તો એ પછી બધું લખાણ કરવાની બહુ જાજી જરૂર નથી રહેતી। એના માટે હું અહીંયા લખીશ એવું જ બે લીટીમાં ડાયરેક્ટ લખી દેવાનું રહેશે આ પ્રમાણે મિત્રો। जो x लेस देन 2 तो f ऑफ x बराबर 2x प्लस 3 અને x ગ્રેટર ધેન 2 ઓકે આ ઇક્વલ ટુ ભેગા છે ઇક્વલ ટુ નથી લેવાના કારણ કે x બરાબર 2 આગળ આપણે અલગથી ચેક કરવાનું છે ખાસ ધ્યાન દઈએ ખાલી x લેસ ધેન 2 જ લેવાના છે x લેસ ધેન 2 તો f ઓફ x બરાબર 2x + 3 x ગ્રેટર ધેન 2 तो f ऑफ x बराबर 2x माइनस 3 ए बने बहुपदी विधेयो हुआ थी x बराबर 2 सिवाय तमाम बिंदुओं ए सतत ओके आटलू बस लखी देवानू छे तमारे। हवे आपणे x बराबर 2 आगळ चकासीए, x बराबर 2 आगळ सातत्य चकासीए। हवे x बराबर 2 आगळ ने 2 आगळ जी असमतामां छे एटले नेगेटिव अने पॉजिटिव लिमिट लेवानी, एटले लिमिट x टेन्स टू 2 नेगेटिव f ऑफ x बराबर लिमिट x tends to 2 negative negative જો વિધેયની પસંદગી કરતા તમને આવડી ગયું એક વખત એટલે કામ પૂરું થઈ ગયું, તમારું સતત એ બધું આવડી ગયું તમને। x less than 2 negative, 2 negative એટલે x less than 2, x less than 2 ક્યાં છે તો કે પહેલામાં x less than 2 ઓકે, તો f of x બરાબર 2x + 3 2x + 3 હવે એમાં tends to 2 મૂકીશ એટલે 2 into 2 + 3 એટલે 2 2 4 ને 3 7 એટલે આ આપણને 7 મળ્યા। હવે એના પછી પોઝિટિવ લિમિટ મેળવીએ તથા લિમિટ x ટેન્ડસ ટુ 2 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડસ ટુ 2 પોઝિટિવ, પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 2, x ગ્રેટર ધેન 2 માં છે વિધેય 2x - 3, તો 2x - 3 બરાબર 2 ઇન્ટુ હવે ટેન્ડસ ટુ 2 મૂકીશ એટલે 2 ઇન્ટુ 2 - 3 તો આ થશે 2 2 4 માંથી 3 જાય તો 1 ગઈ ભેંસ પાણીમાં। ઓકે ચાલો આ 7 મેળ્યું ને આ 1 મેળ્યું, ઓકે મતલબ વિધેયનું લક્ષ અસ્તિત્વ નથી ધરાવતું તો પછી સાતત્યનો તો પ્રશ્ન જ નથી આવતો। પહેલાં તો વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો પછી એને આપણે એ ઈ બિંદુ આગળના મૂલ્ય એરે કમ્પેરિઝન કરવાની વાત આવે ને, વિધેય જો લક્ષ ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ સરખું ન મળે તો પછી પૂરું થઈ ગયું, ત્યાંથી પછી f ઓફ 2 મેળવો કે ન મેળવો કાંઈ ફેર પડતો નથી। તેથી લિમિટ x ટેન્ડસ ટુ 2 નેગેટિવ f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડસ ટુ 2 પોઝિટિવ f ઓફ x, તેથી f ઓફ x એ x બરાબર 2 આગળ અસતત છે। ઓકે એટલે આ દાખલા માટે આપણને એવું બિંદુ મળ્યું 2 કે જ્યાં વિધેય અસતત છે, બાકી બધેય તો કેવું છે સતત છે, બહુપદી વિધેય છે એટલે। ઓકે તો નોંધી લ્યો આને, પછીનો દાખલો કરીએ આના પછી। પછીના દાખલા નંબર 7 ઉપર આવો।
एफ ऑफ एक्स बराबर मोड एक्स प्लस थ्री एक्स लेस देन ओर इक्वल टू माइनस त्रण एफ ऑफ एक्स बराबर माइनस टू एक्स माइनस त्रण लेस देन एक्स लेस देन त्रण और एफ ऑफ एक्स बराबर सिक्स एक्स प्लस टू एक्स ग्रेटर देन ओर इक्वल टू त्रण ओके अँ आपने त्रण अंतरालों अंदर व्याख्यायित कर आखू विधेय एफ ऑफ एक्स आप तो हवे अहीं तमे विधेय जोशो तो अहीं एक्स लेस देन ओर इक्वल टू माइनस त्रण अने मानांक आवे छे सामान्य रीते मानांक छे ए असमतानी अंदर छे व्याख्यायित थतो होय छे पण अहीं एक्स छे ई केवो आप्यो छे तो के माइनस त्रण अथवा माइनस त्रण थी नाना अने आ मोड एक्स छे ओके त्रण अंदर नथी मोड एक्स प्लस त्रण छे एटले एक्स नो ज खाली मानांक छे तो एनु बीज शुं होय एक्स नुं तो के एक्स बराबर जीरो तो जीरो थी नानी किंमत माटे मानांक खुले ज्यारे मतलब के मानांकनो मोड काढो तो ई माइनस थाय जीरो थी नानी किंमत माटे अने जीरो थी मोटी किंमत होय तो ई प्लस एक्स खुले बहार आवे तो मानांक दूर करो त्यारे तो अहीं माइनस त्रण थी नाना छे एनो मतलब जीरो थी नाना ज थया ने हवे जीरो थी नाना थया तो माइनस त्रण थी नाना होय जीरो थी नाना ज होय एटले मानांक दूर करो त्यारे माइनस एक्स थशे तो पहेला ई काम करी लईए के तेथी एफ ऑफ एक्स बराबर माइनस एक्स प्लस त्रण एक्स लेस देन ओर इक्वल टू माइनस त्रण बाकीना बे एम नम राखशुं माइनस त्रण लेस देन एक्स लेस देन त्रण अने आ सिक्स एक्स प्लस टू एक्स ग्रेटर देन ओर इक्वल टू त्रण ओके हवे आ क्या बिंदुओ आगळ असतत छे ए बिंदुओ आपणे मेळवाना छे तो हूँ एमनेम सीधे सीधे ज कही सकूँ मित्रों के आ क्या असतत थशे क्या असतत थशे ओके कोई जातनी पेन चलावी नथी मारे जोईजो तमे मित्रों आ पेन छे ए आपणे मूकी दई बाजू ओके चालो हवे शुं करवानुं तो के आ आखा आर उपर सतत छे ओके एटले कई रीते आ जरा पेन लेवी पड़शे ओके मारे माइनस त्रण अने त्रण माइनस त्रण थी नानी संख्या माइनस त्रण थी त्रण अने त्रण थी मोटा माटे आखू विधेय व्याख्यायित थयेलुं छे तो हवे आनी अंदर आ एफ ऑफ माइनस त्रण थी नानी किंमत माटे शुं आवे छे माइनस एक्स प्लस त्रण बहुपदी थयुं के नहीं तो के हा बहुपदी थयुं तो ए सतत होय ज माइनस त्रण थी नानी किंमत माटे पछी माइनस त्रण थी त्रणनी वच्चेनी किंमतो होय एना माटे एफ ऑफ एक्स बराबर माइनस टू एक्स छे तो ये बहुपदी थयुं तो माइनस त्रण थी त्रणनी वच्चेना अंतरालमां ई सतत थशे मित्रो पछी त्रण थी मोटी किंमतो माटे तो त्रण थी मोटी किंमतो माटे पण सिक्स एक्स प्लस टू छे ये बहुपदी विधेय छे तो अहीं पण सतत थशे एनो मतलब के माइनस त्रण अने त्रण सिवायना तमाम बिंदुओ आगळ छे ई आ विधेय सतत छे कारण के बहुपदी विधेय छे दरेक अंतरालमां एटला माटे ओके हवे वात आवी माइनस त्रण अने त्रण आगळ तो माइनस त्रण अने माइनस त्रण आ बे जग्याए देखाय छे तो आ बे जग्याए देखाय छे आ बेयने तमे आमां एक्स आवतो अहींया माइनस त्रण बेयनी जग्याए अंदर मूकी दो एटले के तमे एनुं डाबी बाजुनुं जमणी बाजुनुं लक्ष मेळवुं कहेवाय मित्रो अंदर सीधी किंमत मूको एटले जो आ माइनस त्रण आ मूकशो एटले माइनस माइनस प्लस त्रण त्रण ने त्रण छ थशे आ माइनस त्रण आ मूकशो एटले माइनस माइनस प्लस ने बे तेरी छ एटले छ छ मळी गया तमने एनो मतलब के आ विधेय छे माइनस त्रण आगळ तो सतत छे हवे त्रण आगळ तो के त्रण आया छे ने एक त्रण आया छे एटले एक्स लेस देन त्रण ने एक्स ग्रेटर देन त्रण ओके जो आ लेस देन एटले नेगेटिव लिमिट ग्रेटर देन एटले पॉजिटिव लिमिट अहींया पण एक्स लेस देन माइनस त्रण एटले नेगेटिव लिमिट ने माइनस त्रण लेस देन एक्स एटले पॉजिटिव कारण के एक्स ग्रेटर देन माइनस त्रण ऊंधु वाँचो एटले अने माइनस त्रण लेस देन एक्स क्यों के एक्स ग्रेटर देन माइनस त्रण बे एक ज कहेवाय तो एक्स ग्रेटर देन त्रण अने एक्स लेस देन त्रण आमां बेयमां आ बे विधेय जे छे बीजुं त्रीजुं एमां तमे त्रण मूकी दो एटले माइनस छ थाय अने आमां त्रण मूकशो एटले छ तेरी अढार ने बे वीस थशे आ माइनस छ अने आ वीस एनो मतलब के त्रण बिंदु एवं मळ्युं के ज्यां विधेय असतत छे बाकी बधे सतत थयुं छे मित्रो ओके तो आ मोटे आपणे करी शक्या आमां कंई बीजुं करवानुं छे नहीं हवे आज वस्तुने आपणे लखवानी होय तो लखवा माटे थोड़ीक आपणे मेहनत लेवी पड़शे ओके लखाण एनुं थोड़ूक आपणे आ प्रमाणे करवुं पड़े एटले समझी गया होय तो लखाण करता पण तमने फावी जाय कंई अघरुं छे नहीं हूँ लखुं छुं एवी रीते लखवानुं होय छे ओके तो अहीं आपणे लेशुं के जो एक्स लेस देन माइनस त्रण जो इक्वल टू आमां क्या भेगा नहीं लेवाना ओके आ ज्यारे तमे लखो छो त्यारे एक्स लेस देन माइनस त्रण तो एफ ऑफ एक्स बराबर माइनस एक्स प्लस टू पछी माइनस त्रण लेस देन एक्स लेस देन त्रण तो एफ ऑफ एक्स बराबर माइनस टू एक्स अने एक्स ग्रेटर देन त्रण तो एफ ऑफ एक्स बराबर सिक्स एक्स प्लस टू ए त्रणे बहुपदी विधेयो होवाथी एक्स बराबर त्रण
અને x બરાબર માઇનસ ત્રણ સિવાય તમામ બિંદુઓએ સતત છે. ઓકે, ત્રણ અને માઇનસ ત્રણ, કારણ કે અહીંયા હજી આપણે ચેક નથી કર્યું. ઓકે, કારણ કે એ ચેક કરીને બતાવવાનું છે આપણે, પણ બાકી બધે તો અહીં ઇક્વલ ટુ ક્યાંય ભેગા નથી લેવાના. આમાં રકમમાં ઇક્વલ ટુ હોય, અહીંયા ઇક્વલ ટુ નથી લેવાના. બધી જ બહુપદી છે, બધી જ બહુપદી, બહુપદી વિધે આર ઉપર સતત હોય એટલે બધે સતત થાય છે. ઓકે, તમે સી બિલોંગ્સ ટુ આર લે અને આના માટે ચકાસો એટલે એ સતત થાય છે, આના માટે ચકાસો, આના માટે ચકાસો, બધા માટે ચકાસો એટલે એ થાય જ. ચાલો હવે જે બે બિંદુ આપણે છોડી દીધા છે ત્રણ અને માઇનસ ત્રણ, તો એ બે બિંદુ આગળ આપણે વારાફરતી ચેક કરી દઈએ. તો પહેલા એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ ચેક કરીએ આપણે. તો એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ પણ અસમતામાં વ્યાખ્યાયિત છે, માઇનસ ત્રણ આગળ, માઇનસ ત્રણ, માઇનસ ત્રણ. ઓકે, કોઈ પણ વિધેય છે એ ક્યાં બિંદુ આગળ અસતત થશે એના માટે તમારે કઈ આ નિશાની ત્રણેય આવવી જોઈએ, ગ્રેટર દેન, લેસ દેન અને ઇક્વલ ટુ. આ ત્રણેય નિશાની છે જે બિંદુ આગળ વ્યાખ્યાયિત થતી હોય એ બિંદુ આગળ તમારે એનું લક્ષ છે એ ચકાસવાની જરૂર પડતી હોય છે. ઓકે, તો માઇનસ ત્રણ આગળ નેગેટિવ પોઝિટિવ લિમિટ મેળવીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ નેગેટિવ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ નેગેટિવ. માઇનસ ત્રણ નેગેટિવ એટલે એક્સ લેસ દેન માઇનસ ત્રણ, જેમાં પહેલું વિધેય છે એટલે માઇનસ એક્સ પ્લસ થ્રી, એમાં ટેન્સ ટુ એક્સની જગ્યાએ માઇનસ ઓફ માઇનસ ત્રણ પ્લસ ત્રણ, એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ ત્રણ, એટલે આ છ થશે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ અને ત્રણ પ્લસ ત્રણ એટલે છ થઈ જશે. તથા લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ, માઇનસ ત્રણ પોઝિટિવ લિમિટ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ પોઝિટિવ. પોઝિટિવ એટલે માઇનસ ત્રણ લેસ દેન એક્સ, કયો કે એક્સ ગ્રેટર દેન માઇનસ ત્રણ, આ બે એક જ કહેવાય, માઇનસ ટુ એક્સ. આમાં માઇનસ ટુ એક્સ લેવાનું. ટેન્સ ટુ માઇનસ ત્રણ મૂકશો એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ, એટલે માઇનસ માઇનસ પ્લસ, અને બે તેરી છ. તો વિધેયનું લક્ષ અને ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું મળ્યું છે. હવે એક્સ બરાબર ત્રણ, તો એક્સ બરાબર ત્રણ આગળનું મૂલ્ય કેમાંથી મળે આપણને, તો કે એક્સ અહીંયા લેસ દેન સાથે ઇક્વલ ટુ, માઇનસ ત્રણમાં ઇક્વલ ટુ જે હોય એ વિધેય લેવાનું. તથા એફ ઓફ એક્સ બરાબર ઇક્વલ ટુ વાળું પહેલું છે એટલે માઇનસ એક્સ પ્લસ ત્રણમાં એક્સ બરાબર માઇનસ ત્રણ લેતા, તો એફ ઓફ માઇનસ ત્રણ બરાબર માઇનસ ઓફ માઇનસ ત્રણ પ્લસ ત્રણ બરાબર ત્રણ પ્લસ ત્રણ બરાબર છ. તો તમે જોઈ શકો છો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય ત્રણેય આપણને સમાન મળ્યા છે. તેથી લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ, ઓકે, ખાલી સીધું લખશો ડાબી બાજુ જમણી બાજુ ત્રણેય સરખાવશો ને, ખાલી માઇનસ ત્રણ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ માઇનસ ત્રણ મળી ગયું છે. ઓકે, ત્રણ આ ખાલી વિધેયનું લક્ષ જ લખ્યું છે, એને બદલે તમારે નેગેટિવ લિમિટ, પોઝિટિવ લિમિટ અને એફ ઓફ માઇનસથી ત્રણેયને સરખાવીને લખવું હોય તોય લખી શકો, અને ખાલી વિધેયનું લક્ષ માઇનસ ત્રણ આગળનું અને એફ ઓફ થ્રી, કારણ કે આ બેનો મતલબ લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ થ્રી મળ્યું કહેવાય, એ બે સરખા મળ્યા છે એનો મતલબ. તેથી એફ ઓફ એક્સ એ એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ સતત છે. ઓકે ભાઈ, તો અહીંયા તો એ સતત થઈ ગયું છે. હવે એક્સ બરાબર ત્રણ આગળ ચેક કરી લઈએ. ઓકે, હવે એક્સ બરાબર ત્રણ આગળનો વાળો આવશે, તો એક્સ બરાબર ત્રણ આગળ નેગેટિવ પોઝિટિવ લિમિટ, કારણ કે ત્રણ આગળ પણ લેસ દેન ગ્રેટર દેન ઇક્વલ ટુમાં વ્યાખ્યાયિત છે, એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ નેગેટિવ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ નેગેટિવ, એટલે એક્સ લેસ દેન ત્રણ. તો એક્સ લેસ દેન ત્રણમાં માઇનસ ટુ એક્સ વિધેય છે, તો અહીંયા લખશું આપણે માઇનસ ટુ એક્સ, એમાં ટેન્સ ટુ ત્રણ એટલે માઇનસ બે ગુણ્યા ત્રણ બરાબર માઇનસ છ. તથા લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ પોઝિટિવ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ પોઝિટિવ, એટલે એક્સ ગ્રેટર દેન ત્રણ, એમાં છે સિક્સ એક્સ પ્લસ ટુ, તો આ સિક્સ એક્સ પ્લસ ટુ, ને એમાં ત્રણ મૂકશું ટેન્સ ટુ એટલે સિક્સ ઇન્ટુ થ્રી પ્લસ ટુ, એટલે છ તેરી અઢાર ને બે વીસ થશે, તો આ વીસ.
એટલે ડાબી બાજુનું લક્ષ 3 આગળનું મને -6 મળ્યું અને 3 આગળનું જમણી બાજુનું લક્ષ મને 20 મળ્યું તો મેનો મતલબ કે વિધેયના ડાબી બાજુના અને જમણી બાજુના લક્ષનું બે લક્ષ મળે છે પણ બે સમાન નથી મળતા એટલે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી ઓકે તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ f ઓફ x ડાબી બાજુના અને જમણી બાજુના છે લક્ષ સમાન નથી તેથી f ઓફ x એ x બરાબર 3 આગળ અસતત છે ઓકે એટલે 3 આગળ આપણને અસતત મળ્યું -3 આગળ તો એ સતત છે અને બાકી બધે એ સતત છે એવું અહીંયા બતાવ્યું છે નોંધી લ્યો મિત્રો આ દાખલાને પણ ચાલો પછીના દાખલા 8 ઉપર આવો દાખલા 8 ની રકમ f ઓફ x બરાબર મોડ x બાય x કે જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને x બરાબર 0 ત્યારે 0 તો આ મિત્રો વિધેય ક્યુ થશે તમે મને કહી શકશો આ વિધેય ક્યુ થશે મિત્રો માનાંકને પહેલાં તમારે અસમતામાં વ્યાખ્યાયિત કરવો પડશે x બરાબર 0 નથી એનો મતલબ કે x કાં તો ગ્રેટર ધેન 0 છે કાં તો x લેસ ધેન 0 છે એનો મતલબ 0 નથી મતલબ 0થી નાના છે અથવા તો 0થી મોટા છે x એવો બે મતલબ થાય તો એના માટે આને વ્યાખ્યાયિત કરશું તો મિત્રો તમે વ્યવસ્થિત જોશો આ વિધેયને તો આ ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત થશે ઓકે ચિહ્ન વિધેયનું માનાંકવાળું સ્વરૂપ આ કહેવાય ઓકે તો આને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ f ઓફ x બરાબર હવે અહીંયા x ગ્રેટર ધેન 0 હોય ત્યારે x લેસ ધેન 0 હોય ત્યારે અને આ x બરાબર 0 હોય ત્યારે હવે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે મોડ x બરાબર x થાય એટલે x બાય x બરાબર 1 થઈ જશે પછી x લેસ ધેન 0 હોય ત્યારે મોડ x બરાબર -x થાય એટલે -x બાય x એટલે આ -1 થશે અને 0 માં તો 0 આપ્યું જ છે એટલે x ગ્રેટર ધેન 0 ત્યારે 1 x લેસ ધેન 0 ત્યારે -1 ને x આ xx ઉડી જાય આ xx ઉડી જાય એટલે 1 મળશે ઓકે આ ઉડાડી નાખો એટલે આ 1 અને અહીંયા ઉડાડી નાખો એટલે આ -1 મળ્યું તમને મિત્રો ઓકે તો 1 -1 અને 0 x ધન હોય ત્યારે 1 x ઋણ હોય ત્યારે -1 અને 0 હોય ત્યારે 0 તો જોઈ શકો છો આ ચિહ્ન વિધેય જ થયું મિત્રો ઓકે તો ચિહ્ન વિધેયનું આપણે સાતત્ય ચકાસવાનું છે કે કયા બિંદુ આગળ અસતત છે તો ચિહ્ન વિધેય માટે પણ આપણે લખ્યું છે કે ચિહ્ન વિધેય છે એ 0 આગળ અસતત છે બાકી બધે તો સતત જ છે તો પહેલાં તો આ x ગ્રેટર ધેન 0 આના માટે આપણે આમ લખશું કે જો x ગ્રેટર ધેન 0 તો f ઓફ x બરાબર 1 અને x લેસ ધેન 0 તો f ઓફ x બરાબર -1 એ બંને અચળ વિધેયો હોવાથી x બરાબર 0 સિવાય તમામ બિંદુઓએ સતત છે 0 સિવાય બધે સતત છે એવું સાબિત આપણે લખી દીધું છે અચળ વિધેય સતત હોય એના આધારે હવે 0 આગળ ચેક કરી દઈએ આપણે x બરાબર 0 આગળ ચકાસીએ ઓકે 0 આગળ ચકાસીએ તો 0 આગળ જ અસમતામાં ગ્રેટર ધેન લેસ ધેનમાં વ્યાખ્યાયિત છે એટલે લિમિટ નેગેટિવ પોઝિટિવ લેવાની લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ નેગેટિવ એટલે x લેસ ધેન 0 x લેસ ધેન 0 માં છે -1 એટલે અહીંયા લઈશ હું -1 અને -1 અચળનું લક્ષ અચળ એટલે -1 જ મળશે તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ પોઝિટિવ એટલે x ગ્રેટર ધેન 0 x ગ્રેટર ધેન 0 માં 1 છે તો અહીંયા 1 લેશો આપણે f ઓફ x ની જગ્યાએ અને અચળનું લક્ષ અચળ ઓકે અને f ઓફ 0 લખવું હોય તો ભલે નહીં તો આ બે સીધા દેખાય છે કે સરખા છે નહીં અને લખી દઉં છું ચાલો વધારામાં લખો કે ન લખો આનાથી કંઈ ફેર નથી પડતો f ઓફ 0 બરાબર 0 તો ત્રણેય જુદા જુદા મળે છે ઓકે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 0 તેથી f ઓફ x એ x બરાબર 0 આગળ અસતત
છે, એટલે કે આપણે ચિહ્ન વિધેય છે એ ઝીરો સિવાય બધે જ સતત છે એવું બતાવી દીધું કહેવાય, અને આપણે જે અસતત ક્યાં છે એ મેળવવાનું હતું એમાં તો ઝીરો આગળ અસતત મેળવ્યું છે. નોંધી લો મિત્રો દાખલાને. ચાલો આગળ આઠમો દાખલો કર્યો હતો એમાં નોટ ઇક્વલ ટુ અને ઇક્વલ ટુમાં વિધેય હતું અને માનાંક આવતો હતો, એટલે નોટ ઇક્વલ ટુ વાળાને આપણે માનાંક છે એને વ્યાખ્યાયિત કરી અને ગ્રેટર દેન લેસ દેનમાં કન્વર્ટ કરી અને આખું વિધેય ચિહ્ન વિધેય વ્યાખ્યાયિત થયું હતું આપણી સામે. હવે અહીંયા વિધેય છે ઓલરેડી અસમતામાં જ આપેલું છે અને માનાંક આવે છે. હવે માનાંક આવતો હોય તો માનાંકમાં શું છે પદ, તો કે ખાલી એક્સ જ છે, એક્સનું બીજ શું થાય તો કે એક્સ બરાબર ઝીરો ઈ જ થશે. તો ઝીરો છે અહીંયા આગળ, હવે એક્સનું મૂલ્ય ઝીરોથી નાનું હોય તો મોડ એક્સ બરાબર કેટલા આવે, તો કે માઇનસ વન આવે, એક્સ બરાબર સોરી માઇનસ એક્સ આવશે. એટલે આને હું વ્યાખ્યાયિત કરું તો આ પ્રમાણે થશે, એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં માઇનસ એક્સ, કારણ કે એક્સ લેસ દેન ઝીરો છે. તો આ શું થશે, આ એક્સ એક્સ કટ થશે એટલે માઇનસ વન એક્સ લેસ દેન ઝીરો, અને આ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરોમાં તો માઇનસ વન જ આપ્યા છે. એનો મતલબ ઝીરો અથવા ઝીરોથી નાના અને ઝીરો અથવા ઝીરોથી નાના અને ઝીરો અથવા ઝીરોથી મોટા છે, બેયમાં માઇનસ વન જ આવ્યા છે. એનો મતલબ આખા આર ઉપર માઇનસ વન જ વ્યાખ્યાયિત થયું કહેવાય. હવે આને તમારે આમ લખવું હોય ને તોય લખી શકો, એફ ઓફ એક્સ બરાબર માઇનસ વન એક્સ બિલોંગ્સ ટુ આર, કારણ કે બેયમાં માઇનસ વન જ છે. તો પછી ઝીરોથી નાના બધા આમ, અહીંયા ઝીરો છે તો ઝીરોથી નાના અને ઝીરોથી મોટા બધામાં બેયમાં માઇનસ વન જ હોય, તો આખા આર ઉપર માઇનસ વન જ થયું કહેવાય ને. તો એફ ઓફ એક્સ બરાબર માઇનસ વન આના માટે ચકાસવાનું, તો આના માટે તો સીધું જ આપણે દરેક આખા આર ઉપર ચકાસવાનું રહીએ, એટલે એ ઇઝ બિલોંગ્સ ટુ આર લેતા, ઓકે, અથવા સી બિલોંગ્સ ટુ આર પણ લઈ શકો. આગળના દાખલા સુધીમાં આપણે સી બિલોંગ્સ ટુ આર ઉદાહરણોમાં બધે લીધું છે, ટેક્સ્ટબુકમાં સી લીધો છે, પણ એવું નહીં કે એ જ સી જ લેવાનું, એ પણ લઈ શકો. તો હું એ બિલોંગ્સ ટુ આર લઉં છું, સી બિલોંગ્સ ટુ આર પણ લઈ શકો તમે. લિમિટ એક્સ ટેન્સ ટુ વ્યાપક સ્વરૂપમાં ચકાસીએ છીએ અચળ વિધેય માટે, એટલે એ, ઓકે, એફ ઓફ એક્સ બરાબર, ઓકે. એમ થાય સાહેબ અચળ વિધેય જ છે તો પછી એ તો આર ઉપર સતત હોય તો એને શું બતાવવાનું, આગળના દાખલામાં કર્યું એવું કરી નાખો, ના એક લીટી લખી નાખો. પણ ના મિત્રો, બધા દાખલામાં સરખું લખાણ તો થોડુંક આમાં તો એક જ લીટીમાં કામ પતી જાય આપણે, ઓકે. એટલે એ દાખલા થોડાક લેન્થમાં જો બધું કરવા જાય તો બહુ મોટા થઈ જાય, એટલે એટલું લખો, એ પરીક્ષામાં પણ હું કરાવું છું એ પ્રમાણે લખો, એટલે વેલિડ જ છે, એમાં કોઈ તમારે શંકાને સ્થાન નથી મિત્રો, ઓકે. એટલે એ મોટા દાખલાઓમાં એવી રીતે ડાયરેક્ટ લખાણ લખી નાખો, પણ હવે આમાં તો એક જ વિધેય છે તો આમાં થોડુંક આપણે લંબાવવું જોઈએ, ઓકે. તો આના માટે આપણે લિમિટ પણ લખીએ છીએ, લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ વન બરાબર માઇનસ વન, તથા એમાં હું એ મૂકું તો એ એફ ઓફ એની કિંમત પણ માઇનસ વન જ મળે. તો તેથી લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એ, એનો મતલબ પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે આ વિધેય છે એ સતત છે. તેથી એફ ઓફ એક્સ એ આર પર સતત છે, એનો મતલબ શું થયો કે અહીંયા અસતત હોય એવું એક પણ બિંદુ મળતું નથી. તેથી એફ ઓફ એક્સ એ અસતત હોય તેવું એક પણ બિંદુ મળતું નથી, ઓકે. કારણ કે આપણે મેળવવાના હતા ક્યાં અસતત છે એ બિંદુઓ મેળવો, પણ અહીંયા તો આખા આર ઉપર સતત થયું, એટલે એકે બિંદુ એવું નથી મળતું કે જ્યાં આપણું વિધેય અસતત થતું હોય. નોંધી લો મિત્રો, આ અહીંયા સુધી રાખીએ મિત્રો, આવતા પીરિયડમાં ફરી પાછા આગળના દાખલા નંબર 11 આગળ વધશું મિત્રો, સોરી 10 દાખલા નંબર સુધી, અહીંયા 9 સુધી આપણે કર્યા છે, 10માં દાખલાથી આગળ વધશું. આવજો મિત્રો, ગુડ બાય, પ્રેક્ટિસ કરજો અને સમજવાની કોશિશ કરજો વ્યવસ્થિત. એક વખત તમને સાતત્યનો કોન્સેપ્ટ મગજમાં ક્લિક થઈ ગયો અને વ્યવસ્થિત બેસી ગયો, પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તમને સાતત્યના દાખલા કરતાં રોકી શકે મિત્રો. આવજો, ગુડ બાય.